नमस्कार दर्शक मित्रों, હું અનિશા મહતો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સૌપ્રથમ તો આપ સૌને આજ રોજ વુમન્સ ડે હોય તેની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહિલા દિવસ આપણે સૌ જાણીએ છીએ કે 8 માર્ચના દિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. દરેક જગ્યાએ તેને લઈને વિવિધ કાર્યક્રમો પણ થતા હોય છે, પરંતુ મહિલા જેને આપણે આદિશક્તિ કહેતા હોઈએ છીએ ને, જેને જનારી તો નારાયણી, ઘણા બધા મહિલાઓ પર જે કહી શકાય કે શ્લોકો છે તે લખવામાં આવ્યા છે ને, ઘણા બધા કવિઓ દ્વારા મહિલાઓ પર લેખ લખવામાં આવ્યા છે. પરંતુ આજે વાત કરીશું 21મી સદીની મહિલાઓ વિશે અને ઘણા બધા મુદ્દાઓ છે. 21મી સદીમાં કહેવામાં તો આવતું હોય છે કે મહિલાઓ ખૂબ જ આગળ વધી છે, પરંતુ ખરેખર તેવું બન્યું છે કે કેમ? શું બધા જ સ્તર પર અત્યારે મહિલાઓને તમામ જે કહી શકાય મહિલાઓને એક સરખા ગણવામાં આવે છે કે કેમ? પુરુષ સમૂહડી માનવામાં પણ આવે છે કે કેમ? કારણ કે વાતો તો થતી હોય છે કે મહિલાઓના સશક્તિની, પછી તે રાજકારણ હોય કે સામાન્ય, પરંતુ આજે પણ શું મહિલા સશક્તિકરણ ફક્ત ને ફક્ત એક શબ્દ છે અને ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે કે કેમ? આ બધા જ મુદ્દાઓને લઈને આજ રોજ આપણે ચર્ચા કરીશું દુર્ગા શક્તિ ગ્રુપ સાથે અને દુર્ગા શક્તિ ગ્રુપની તમામે તમામ મહિલાઓ સાથે. જેમ કે મેં આપ સૌને જણાવ્યું છે કે દુર્ગા શક્તિ ગ્રુપ છે, આપણે તેમની સાથે જ તમામ ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત છે, આપણે વાત કરીશું. ઘણા બધા દાયકાઓ બદલાતા ગયા છે, ઘણી બધી અત્યારે અસરો જોવા મળી રહી છે અને લોકોનો નજરિયો પણ ધીરે ધીરે બદલાઈ રહ્યો છે, પરંતુ તમારું શું માનવું છે અત્યારે ખરેખર બદલાવ જોવા મળી રહ્યો છે પહેલા કરતા અત્યારે? હા, ચોક્કસથી મને બદલાવ લાગી રહ્યો છે, કેમકે મારામાં જ એવો બદલાવ થઈ ગયો છે. કેમકે હું એક નાના ગામથી આવેલો છું, ગામડું કહેવાય એમાંથી હું આવેલી છું, અને અત્યારે હું માસ્ટર શેફના લેવલ પર પહોંચી ગઈ છું. તે માટે મારા ઘરનાઓએ, મારા સાસુ સસરા, મેન મારા હસબન્ડ, બધાએ મને ખૂબ જ સાફ સફો કર્યો છે, એટલે જ હું અહીંયા સુધી પહોંચી છું. અને આજે હવે પહેલાંના જેવું નથી રહ્યું. સ્ત્રીઓ ઘરનું બિઝનેસ પણ કરે છે અને બહાર પણ કરે છે, પણ ઘરનાઓનો બધાનો ખૂબ સપોર્ટ હોય જ છે એમને. તો ખરેખર આજે બદલાઈ જ ગયું છે, અને જે નાથી બદલાયું જેના ઘરે એને બદલાવવું જ જોઈએ. સ્ત્રીઓને આગળ લાવવાની કોશિશ કરવી જ જોઈએ. સ્ત્રીમાં તો એટલું બધું છે કે એ બધું જ કરી શકે છે, ખૂબ જ પોટેન્શિયલ છે, બધું જ કરી શકતા હોય છે. જેમ કે અમને વાત જ કરી છે કે સ્ત્રીઓ અત્યારે બધું સંભાળી શકે છે, ઘર હોય કે બહાર. તેમ છતાં ઘણા લોકો કહેતા હોય છે કે ઘર જ સંભાળ જ્યારે બાળકો થઈ જાય છે ત્યારબાદ. શું કહેવું છે? મારું તો એવું કહેવું છે, આપણે મહિલા દિવસ ભલે એક જ દિવસ ઉજવીએ છીએ, પણ રિયલમાં તો 365 દિવસ આપણને મહિલાની જરૂર પડતી હોય છે. એક દિવસ પણ આપણે મહિલા વગર નથી રહી શકતા. જો એક દિવસ પણ ઘરની મહિલા બીમાર હોય ને, તો ઘર આખું અસ્તવ્યસ્ત થઈ જાય છે આપણું. તો હું તો ઘરની ગૃહિણીને ગૃહિણી નહીં પણ હાઉસ મેનેજર કાં તો હાઉસ વાઇફ કહેવાનું બિલકુલ એને માનતી જ નથી, હાઉસ મેનેજરની જ પદવી આપવા માંગુ છું. કેમકે એ જરૂર પડે ત્યારે નર્સ બને છે, જરૂર પડે ત્યારે માસ્ટર શેફ બી બને છે, અને જરૂર પડે ત્યારે બેંકનું એકાઉન્ટ બી ઘરનું સંભાળતી હોય છે. એટલે હું તો નારી તું નારાયણીમાં જ માનું છું. જ્યારે ભગવાનને બી બાળક થવા માટે માની એક જરૂર પડી છે, તો માણસ તો શું વસ્તુ છે, પુરુષને બી જરૂર નથી. એટલે હું તો એ જ વિચારું છું કે મહિલાઓને આપણે ખરેખર સતત નમન કરવા જોઈએ અને નારી તું નારાયણી જ માનવું જોઈએ. એટલે આપણે રોજ જ મહિલા દિવસ ઉજવવો જોઈએ. ભલે આપણે ઇન્ટરનેશનલ એક દિવસ ઉજવીએ છીએ, પણ મહિલાઓને આપણે રોજ એમનું સન્માન કરવું જોઈએ અને રોજ જ એમને સત્કાર પૂરા સન્માન આપવું જોઈએ. 365 દિવસ તેના ઘરમાં તેને સન્માન મળવું જોઈએ. જે તે અત્યારે એમણે હાઉસવાઈફની વાત કરી, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે હાઉસવાઈફ જ છે ને, પછી એને એ માન સન્માન મળવાનું ઓછું થઈ જતું હોય છે. સાચી વાત છે, આવું મારી જોડે થયેલું છે. એટલે મને અમુક વાર એવું લાગે કે મેં આટલી એજ્યુકેટેડ છું તો પણ અત્યારે કશું કરી નહીં શકતી, મારા છોકરાઓને મને સાચવું પડે છે. પણ અમુક વાર એમ ફીલ પણ થાય, પણ મારા હસબન્ડ એટલું બધું કમાય છે, એ કહે છે મારી સેલરી સારી છે, એટલે મેં જે કમાવું છું એ આપણા ઘર પૂરતું થઈ રહે છે, એટલે તારે કરવાની જરૂર નથી. પણ મને મારા એવું નહીં કહેતી કે એ મને અપોઝ કરે છે, પણ મેં મારી રીતે પણ કહું છું કે મેં આટલી એજ્યુકેટેડ છું, મારું MBA થયેલું છે, એમ છતાંય મેં અત્યારે કશું કરી નહીં શકતી સેલ્ફ રિસ્પેક્ટ માટે. તો એ મેં ખુશ છું, એમ છતાંય મેં મારા છોકરાને સાચું છું. કેમ કે અત્યારે આપણે ઘણી વખત એવું પણ સાંભળી રહ્યા છે કે છોકરાને આપણે બહાર મૂકીને જોબ કરવા જતા રહે છે, પણ તૈયાર આપણે છોકરાને કેવું સાચવે છે ને કેવું નહીં એ બધા જાણે જ છે. અમુક વાર એમને શું કહેવાય, સિરપ પીવડાવીને હુંગાડી દેવામાં આવે છે અમુક અમુક જે સેન્ટર હોય છે એમાં. તો આવું તો નહીં થતું મારા છોકરા જોડે. મેં મારા છોકરાઓને વ્યવસ્થિત સંસ્કાર પણ આપી શકું છું, એમને ટાઈમ આપી શકું છું, એ પણ મારા માટે બહુ મહત્ત્વનું છે. એટલે મેં બંને થોડીક સેડ પણ છું, થોડીક હેપી પણ છું, પણ અત્યારે બહુ જ ખુશ જ છું. હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ. આપે જેમ કે જણાવ્યું કે બાળકો છે, બાળકો થયા બાદ કહી શકાય કે ઘણો ચેન્જીસ આવતો હોય છે, પરંતુ માનો છો કે એ બંને પણ સાથે થઈ શકે છે? થઈ શકે છે, પણ એમાં મેઇન મારી પ્રાયોરિટી અત્યારે હાલ મારા છોકરાઓ છે. છોકરાને બીજા જોડે મૂકીને જવાની મારામાં આવતું જ નથી, એવું છે.
જેમ કે અત્યારે છે. અચ્છા, આપ અત્યારે જણાવશો મહિલાઓની જ્યારે વાત થતી હોય છે, એને તો કહ્યું કે નારી તું નારાયણી, પરંતુ નારી તું નારાયણીની સાથે સાથે અત્યારે આપ જેમ કે જોઈ રહ્યા છો કે મહિલાઓ બાળકો સાથે રેપ કેસીસ ખૂબ જ વધી રહ્યા છે. હા, એના માટે આપણે સૌથી પહેલાં તો મહિલાઓને જ દોષ આપવાનો છે કે જેને છોકરાઓ છે એ મહિલાઓએ છોકરાઓને પહેલેથી એવું પ્રશિક્ષણ આપવું જોઈએ કે સામે જે પણ છોકરી છે એનું સન્માન કરતા શીખે. આપણા ઘરમાં દીકરી હોય કે ના હોય, ભલે છોકરાઓ હોય, હવે આપણે બધાના ઘરમાં એક એક બાળકો જ હોય છે, કોઈને છોકરાઓ જ હોય છે, તો રેપ કેસ કેમ વધે છે? કારણ કે એમને શીખવાડવામાં જ નથી આવતું કે જે સામે સ્ત્રી છે એનું સન્માન કરો, એ શક્તિ છે, નારાયણી છે, દુર્ગા છે. તો મારું પહેલું મહત્ત્વ મંતવ્ય એ જ છે કે જે રીતે જીજાબાઈએ સમજાવ્યું હતું કે દરેક સ્ત્રીનું સન્માન કરો, એમણે જે સંસ્કારનું સિંચન કરેલું શિવાજી મહારાજમાં અને એમણે જે સ્ત્રીઓનું સન્માન કર્યું છે, તો જીજાબાઈએ જે રીતે એમના પુત્રમાં સંસ્કાર સિંચન કર્યું છે, દરેકે દરેક સ્ત્રીઓએ એમના છોકરાઓમાં સંસ્કારોનું સિંચન કરવું જ જોઈએ કે સ્ત્રીનું સન્માન કરતા શીખો. જો દરેક પોતે આપણે માં તરીકે આપણા છોકરાઓને શીખવાડીશું તો આ રેપ કેસ ઘટી જ જવાના છે, બંધ જ થઈ જવાના છે, એવું મારું માનવું છે. રેપ કેસની વાત થઈ રહી છે અત્યારે, તો આપ સૌને અત્યારે શું લાગી રહ્યું છે કે શું ઘણા લોકો કપડાને બહુ મહત્વ આપતા હોય છે કે આવા કપડાં પહેર્યા છે એટલે તમારું શું કહેવું? છોકરાઓની નજરમાં એવું છે, છોકરીઓ માટે તો એવું કશું જ નથી. અચ્છા, તમે હાઉસવાઈફ છો? હા, હાઉસવાઈફ છું. મારો બહુ જ સારો દિવસ જાય છે, બધા મને સપોર્ટ કરે છે બધી જ રીતે, ઘરમાં બધું સંપૂર્ણ સપોર્ટ 365 દિવસ. અચ્છા, આપ અત્યારે શું કહેવા માંગશો, મહિલાઓ અત્યારે આગળ આવી રહી છે કે કેમ? મહિલાઓ અત્યારે ભણે ગણે શિક્ષિત છે અત્યારે, એટલે આગળ આવી શકે. અચ્છા, જણાવશો ગામડાની જે મહિલાઓ છે અત્યારે તેઓને શિક્ષણ નથી મળી રહ્યું. આપણે વાત કરતા હોઈએ છીએ શહેરમાં ઘણા બધા જે કહી શકાય નાનપણથી તેઓને શાળામાં મૂકવામાં આવતા હોય છે, પરંતુ ગામડામાં એવું પણ જોવા મળતું હોય છે કે નાનપણથી જ તેઓને ખેતર મોકલી દેવામાં આવતી હોય છે. શું કહેવું છે? હું એટલું કહેવા માંગીશ કે નાની ગામડામાં લોકોની સમજ બહુ રૂઢિવાદી હોય છે. એ લોકો એવું જ વિચારે છે કે છોકરીના લગ્ન કરવાના છે એટલે ભણાવીને એને શું કામ છે. પહેલાં તો એ લોકોની મેન્ટાલિટી ચેન્જ કરવાની હોય કે ભલે ગામડું છે, ભલે મેરેજ કરાવવાના છે, પણ તમારે એને પગભર બનાવવા માટે એજ્યુકેશન તો આપવું જરૂરી છે. તો પહેલાં એ લોકોને ભણાવો, ગણાવો અને એ લાયક બનાવો કે મેરેજ કરીને જાય, ત્યાર પછી એની સાસરીમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એ જાતે હેન્ડલ ફાઇનાન્શિયલી કરી શકે. હું એટલું જ કહેવા માંગુ છું. આપણે જ્યારે લગ્ન જીવનની વાત કરવામાં આવતી હોય છે તો ઘણું બધું બદલાઈ જતું હોય છે. પહેલાં આપણે પોતાના મમ્મી પપ્પા સાથે રહેતા હોઈએ છીએ અને ત્યારબાદ ચેન્જીસ આવતા હોય છે. કેટલાક લોકોના અત્યારે ડિવોર્સ કેસીસ વધી રહ્યા છે, શું કહેવું છું? યસ, મારું માનવું એવું છે કે લગ્ન જીવન બાદ છોકરીઓનું જીવન એકદમ બદલાઈ જાય છે. જેમ કે લગ્ન પહેલાં છોકરીઓને બધી જ ફ્રીડમ હોય છે, લાઈક મમ્મી પપ્પા એમને એકદમ હાથ પર રાખ્યા હોય છે, લાઈક હવે મારી પાપા કી પરી, લાઈક મારી જ વાત કરું તો મને આમ રકાબીમાં ચા મળતી હતી. પણ એ લગ્ન જ બાદ કેવું, આપણે જાતે જ બધું વિચારીએ કે ચલો આજે શું જમવાનું બનાવું છે એન્ડ ઓલ. અને આપણે ખાલી જમવાનું એકલાનું નથી બનાવતું, આપણી જવાબદારી હોય છે કે આપણા ફેમિલી માટે બી આપણે ટેક કેર કરવાની હોય છે. ઓબ્વિયસલી મારું તો મારા ફેમિલી મારા બહુ જ સપોર્ટિવ છે અને મમ્મી પપ્પા મને આમ એક વહુની જેમ નહીં પણ એ હજી દીકરીની જેમ જ રાખે છે. પણ મારું એવું માનવું છે કે કોઈ પણ મા બાપ પોતાની દીકરીને એવી જગ્યાએ એટલા સારા સંસ્કાર આપે, એટલું ભણી ગણીને આગળ વધારે કે જે પણ ઘરમાં જાય એ બીજું ઘર ઉજાડે. એટલે કહેવાય છે ને કે દીકરીના એક ઘર નથી ઉજાડતી, બે ઘર ઉજાડતી હોય છે. ખૂબ જ સારી બાબત છે. મહિલાઓ વિશે તો કહેવામાં આવતું જ હોય છે કે તમામ લોકોના એક ઘર છે, પરંતુ મહિલાઓના એક નહીં બે બે ઘર હોય છે. અત્યારે આપ જણાવશો મહિલાઓ ઘણી આગળ વધી રહી છે, પરંતુ મારું શું માનવું છે રાજકારણની દ્રષ્ટિએ? રાજકારણની દૃષ્ટિએ પણ મહિલાઓને અત્યારે તો ઘણી આગળ વધી ગઈ છે અને વધવી જ જોઈએ. એ લોકો અત્યારે ઘણા લોકો એવું વિચારે છે કે છોકરીઓ આ ક્ષેત્રમાં ના જઈ શકે, પણ એઝ અ અમે હું એવું કહું છું, આજે હું પણ એક છોકરીની માં છું તો હું વિચારું કે છોકરીઓને આપણે એટલી ભણાવી ગણાવી જોઈએ અને એટલી આગળ આવી જોઈએ દરેક બાબતમાં કે એમને એવું ના લાગવું જોઈએ કે અમે છોકરીઓ છે કે અમે લેડીઝ છે તો મને આ વસ્તુ નથી મળી. એટલે એ લોકોને જે ક્ષેત્રમાં જ્યાં પહોંચવું છે તેના માટે આપણે એમને મદદ થવું જોઈએ અને એ જેટલા આગળ આવશે દેશ પણ એટલી જ પ્રગતિ કરશે. આજકાલ જે કહી શકાય મહિલાઓ છે, જે આપણે ગર્લ્સની પણ વાત કરવામાં આવે, તેઓ ટીવી જગત સાથે ને સિનેમા જગત સાથે ખૂબ જ વધુ જઈ રહ્યા છે, તો તમારું શું માનવું છે એ ખરેખર પોઝિટિવ છે, નેગેટિવ છે, શું ઇમ્પેક્ટ છે? જો હવે લોકો કઈ રીતે લે છે એના પર ડિપેન્ડ છે. અમુક સારું પણ હોય છે, ખરાબ પણ હોય છે, પણ એમાં લોકો કઈ રીતે સમજે છે ને લે છે એ વધારે મહત્ત્વનું છે. પણ હું માનું છું ત્યાં સુધી જો સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે અને જો એની
વધારે કેરિંગ કરવામાં આવે છે સ્ત્રીઓને, તો જ્યાં રેફને એવું ના થાય. આપ અત્યારે જણાવશો, જેમ કે મેં પ્રશ્ન કર્યો જ છે તરુણનો, તેમ છતાં પણ અત્યારે પણ જે રીતે વાતો થતી હોય છે ને મહિલા સશક્તિકરણની અને વુમન્સ ડેના દિવસે, પરંતુ એ ફક્ત વાતો જ હોય છે કેટલીક જગ્યાઓ પર, મહત્તમ જગ્યા પર. એનું કારણ એ છે કે થોડુંક સ્ત્રીનું સન્માન થાય એટલે જેન્ટ્સે તરત જ લાઈ પડે, તરત જ એમને એવું બળે કે જેન્ટ્સ ડે તમે લેડીઝ ડે જે કરો છો એવું સેમ ટુ સેમ અમારું પણ કંઈ કરો, એટલે એમનું 364 દિવસ સમય એમનું કરો અને લેડીઝનો એક જ દિવસ હોવો જોઈએ. પછી આ લેડીઝ જો આગળ આવી ગઈ એટલે જેન્ટ્સે બધાને બળે કે લેડીઝ આગળ આવી ગઈ છે. અત્યારે એવું કોઈ કામ નથી કે જે લેડીઝ ના કરી શકે, બધામાં લેડીઝ આગળ છે. અત્યારે ઘરની વાત હોય કે બહારની વાત હોય, તમારું એવું માનવું છે કે પોતાના હસબન્ડમાં પણ આ મેલ ઈગો હોય છે? સોરી, તમે અત્યારે જેન્ટ્સની જે વાત કરી રહ્યા છો તો હસબન્ડમાં પણ આ મેલ ઈગો હોય છે કે તેમની વાઈફ વધુ ઉપર જાય તો તેમને સમસ્યા છે? એમાં ખાસ કહું, કેમ કે મારા હસબન્ડમાં 365 દિવસ વુમન્સ ડે જ છે, એ હંમેશા રોજ વુમન્સ ડે જ ઉજવે છે અમારા ઘરે, એટલે એ ક્યારેય પણ એવું નથી માનતા. કદાચ હું એક દિવસ એનું ઉજવવાનું ભૂલી જાઉં છું, બાકી 365 દિવસ મારા જ દિવસ ઉજવે છે, એટલે હું બિલકુલ નહીં માનતી. હું એને છોડીને બીજા જે છે એજન્ટ્સ એની વાત કરું છું કે ઘણા અત્યારે જે બધાની મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી બદલવાની જરૂર છે. એને કપડાં ટૂંકા પહેર્યા એટલે રેપ થયો એવું નથી, તેને કપડાં ભલે ટૂંકા પહેર્યા પણ તમારી નજર સારી રાખો, તમારા નજર પર પડદો રાખો, એ મહત્વનું છે. અને જ્યારે એ વસ્તુ ખરેખર બની જશે ત્યારે એ ગમે તેવા ટૂંકા કપડા પહેરીને આવશે પણ એ બદલાઈ જશે આરામથી. અચ્છા, આપ અત્યારે જણાવશો તેના વિશે લોકોએ શું કરવું જોઈએ? અત્યારે પોતાનું મન અને મગજ બદલવાની જરૂર છે, અને આંખો, પહેલી આંખો, કોઈ બી સ્ત્રી જેન્ટ્સની આંખો જો એને ખ્યાલ આવી જાય કે હા આ આ બરાબર નથી, આ બરાબર છે, પોઝિટિવ નેગેટિવમાં ખબર પડી જાય, એટલે એ બદલવાની જરૂર છે. અત્યારે જે રીતે વાત કરી એમાં લોકો કહેતા હોય છે કે જો રાત્રે દીકરી ન ફરતી હોત તો આવું ન થાત, રાત્રે એને ન જવું જોઈએ, શું કહેવું છે તમારું? તો પછી જેન્ટ્સ બી નહીં જવું જોઈએ, તો લેડીઝ તો ફ્રી ફરી શકે, જેન્ટ્સ કે બાબતની મૂકી તો લેડીઝ ફરી શકશે. સારી બાબત અત્યારે કરી છે કે છોકરાઓ બહાર રાત્રે ફરવાનું બંધ કરી દે. અચ્છા, શું માનવું છે તમારું અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં શું લાગી રહ્યું છે, પહેલે કરતાં અત્યારે બદલાવ છે? અત્યારે ઘણો બદલાવ આવી રહ્યો છે. પહેલાંના જમાનામાં છોકરીઓને ભણાવતા નહોતા, હવે બધાને ભણાવે છે, આગળ એજ્યુકેશનમાં લાવે છે, બધી જ રીતે સ્પોર્ટ્સમાં, કોઈ પણ એક્ટિવિટીમાં. મારું એવું જ માનવું છે કે છોકરીઓને આગળ ભણાવો, એને આગળ લાવો, અને કોઈક જગ્યાએ હાઉસવાઈફ ને વર્કિંગ વુમન બંને વચ્ચે પણ ડિફરન્સ કરવામાં આવે છે, એવો ડિફરન્સ પણ ના કરવો જોઈએ. કારણ કે હાઉસવાઈફ ઉપર પણ એટલી જવાબદારી હોય છે, એ લોકોને કેવી રીતના હાઉસ ઘર મેન્ટેન કરવાનું હોય છે, એટલે ઘણો આવી રીતના બદલાવ આવવો જોઈએ. હાઉસવાઈફ વર્કિંગ વુમનની વાત થઈ રહી છે, ઘણા લોકોને એવું પણ હોય છે કે વર્કિંગ વુમન છે એટલે ઘર નહીં સંભાળી શકે, એવું છે? ખરેખરમાં એવું હોતું જ નથી. અત્યારની બધી જ લેડીઝો એવું છે કે ઘરનું પણ કામ સંભાળી શકે છે અને બહારનું પણ કામ સંભાળી શકે છે, એટલે આ જે લોકોની મનની માન્યતા છે એ ખોટી જ છે તદ્દન. આપણે હાઉસવાઈફ અને વર્કિંગ વુમનની આપણે વાત કરતા હોઈએ તો વર્કિંગ વુમન ઘણી વખત થાકી પણ જતી હોય છે કે આપણે બંને સંભાળી રહ્યા છે તો આપણે પણ માણસ જ, તો તમને લાગે છે કે પરિવારે પણ સાથ સહકાર આપવો જોઈએ? પરિવારે બસ, ખરેખર પરિવારે પણ સાથ સહકાર આપવો જોઈએ. એક સ્ત્રીનો હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન, જો એક સ્ત્રીનો એને પોતાનું સપનું પૂરું કરવું હોય તો પરિવારનો સાથ બહુ જ જરૂરી હોય છે. એના પતિ હોય કે એમના છોકરા હોય કે સાસુ સસરા હોય, જો એ સાથ આપશે તો જ એ આગળ આવી શકશે. અને પરિવારને પણ એટલી જ એક સ્ત્રીની જરૂર હોય છે, કારણ કે માં બેટી કે વહુ કે કોઈ પણ હોય એક માનું સ્વરૂપ છે, કે વાત્સલ્ય, પ્રેમ, કારુણ્ય એક સ્ત્રીનું સ્વરૂપ છે. એને પરિવારને એની જરૂર છે અને સ્ત્રીને પણ એક પરિવારની જરૂર છે, એટલે કોઈ પણ સ્ટેજ પર હોય બંને એકબીજા પર જ હોય છે. અચ્છા, ઘણી બધી વાતો આપણે કરી લીધી, આપ શું માનો છો સરકાર તરફથી કેવી મદદ અત્યારે શું થવું જોઈએ? સરકાર તરફથી મદદ તો એવી જ હોવી જોઈએ કે નારીના કોઈ પણ સ્વરૂપ હોય, માં હોય, દીકરી હોય, છોકરી હોય, દરેકને આજે નહીં પણ હંમેશા એના સપના પૂરા કરવા માટે એને હંમેશા સાથ સરકાર એના સમાજનું પણ મળે અને એના ઘરનું પણ મળે. નારી શક્તિનું રૂપ છે બરાબર, પણ અમુક ટાઈમે એને બધાની જરૂરત પડે છે, એ એકલી ચાલી નથી શકતી, માટે એને સાથ સરકારની જરૂરત પડે છે. એટલે એ સમય સમય જ્યારે એને જરૂરત લાગે ત્યારે સરકાર જે એને સાથ આપે, એના અમુક વસ્તુઓ હોય જ્યાં એ પાછળ પડે છે ત્યાં એને આગળ પડીને એને સહકાર આપવામાં આવે, તો મને નથી લાગતું કે નારી પાછળ રહે. નારી અત્યારે પાછળ છે પણ નહીં, બિલકુલ નહીં, ઓલવેઝ. આપ બતાઈએ લોકો કો મેસેજ ક્યા દેના ચાહેંગે, આજ કી જો નારી હૈ આપ ક્યા દેખતે હૈ કે વો કહાં સ્ટેન્ડ કર રહી હૈ? મેં ઇસ મોકે પે બસ એક શાયરી બોલના ચાહુંગી. નારી સીતા, નારી કાલી, નારી હી પ્રેમ કરને વાલી, નારી કોમલ, નારી કઠોર,
नारी बिन नर का कहाँ छोड़, हैप्पी वुमेन्स डे। अच्छा, आप क्या मैसेज देना चाहेंगे लोगों को? मैं बस इतना बोलना चाहूँगी कि नारी शक्ति आजकल सब हर फील्ड में आगे है, लेकिन उसको आप रेस्पेक्ट दो, उसको आप सपोर्ट करिए हर उसके स्टेप में, तो वो बहुत आगे बढ़ेगी हर चीज़ में। हैप्पी वुमेन्स डे। आप कोई मैसेज देना चाहते हैं? जी, અત્યાર સુધીમાં વુમન્સ ડે માટે જોઈએ તો કંઈક ના કંઈક રીતે તમારા સવાલથી યા તો પોતાના હૃદયની વાત કરી અને બધા જ મેસેજો ઓલમોસ્ટ તમારા સુધી, જનતા સુધી પહોંચી ગયા છે, તો હું લાસ્ટમાં એક જ વસ્તુ કહેવા માગું છું કે સ્ત્રી એટલે કે ભગવાનનો, ઈશ્વરનો એક અદ્ભુત સર્જન છે જે પોતાના જીવનના હર કોઈ ભૂમિકા છે વિધાઉટ રિહર્સલ એ નિભાવી શકે છે. હેપી વુમન્સ ડે. હેલો, માય સેફ શેફ નેહા રાજન ઠક્કર. આજે હું મહિલા દિવસ માટે બે લાઈન જરા તમને કહીશ. હજારો ફૂલ ચાહીએ એક માલા બનાને કે લીએ, હજારો ફૂલ ચાહીએ એક માલા બનાને કે લીએ, હજારો દીપક ચાહીએ આરતી સજાને કે લીએ, હજારો બુંદ ચાહીએ સમુદ્ર બનાને કે લીએ, પર એક સ્ત્રી હી કાફી હૈ પથ્થર કી દીવાર કો સ્વર્ગ બનાને કે લીએ. અપમાન મત કરના, અપમાન મત કરના નારીઓ કા, इनके बल पर जग पलता है. अपमान मत करना नारियों का, इनके बल पर जग पलता है. पुरुष जन्म लेकर तो इन्हीं की गोद में पलता है. आज आ महिला दिवस ना दिवसे स्पार्क टुडे न्यूज अमारा टेम्पल यू ना महिला मंडल ने खूब सम्मान आप्यू अने प्रोत्साहित कर्यू, ते माटे हूँ नेहा ठक्कर अने अमारू दुर्गा शक्ति टेम्पल यू ग्रुप तमारो खूब खूब आभार मानिए छे. थैंक यू. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. તમામ જે અહીંયા દુર્ગા શક્તિ ગ્રુપની જે મહિલાઓ છે તેમની સાથે આપણે વાતચીત કરી છે અને વુમન્સ ડે પર તમામ મહિલાઓ દ્વારા પોતપોતાના જે વિચારો છે તેમના દ્વારા તે મૂકવામાં આવ્યા છે. કહી શકાય કે ખૂબ જ સારા એમના વિચારો છે. ઘણા બદલાવની અત્યારે પણ જરૂર છે અને ઘણા અત્યારે બદલાવો દાયકા બાદ જોવા પણ મળ્યા છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન કૌશલ ખાન સાથે મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ. हेलो. हाँ हाँ मम्मी, प्रणाम. कैसे हैं आप? बस बस सब बढ़िया है. आप कैसे हैं? तबीयत ठीक है मम्मी, बस सब चल रहा है. सास अभी तो थोड़ा टेंशन में है, उनको अभी जैसे पता चल रहा है कि मेरा अभी तीसरा जो बेबी आने वाला है वो भी लड़की है, तो मुझे उनसे बात करने में डर लग रहा है कि मैं उनसे आपकी क्या बात करूँ. કોણ છે, કોની સાથે વાત કરે છે? આ ઘરમાં આટલા કામો પડ્યા છે તને સમજ પડે છે? આખો દિવસ ફોનમાં છોટેલી હોય. લાવ, કોણ છે મને આપતો ફોન? હલો, જય શ્રી કૃષ્ણ. બોલો અર્ચનાબેન, બોલું છું. હા બોલો બોલો. કેવી છે તમારી તબિયત? તબિયત ને શું જોવાનું, તબિયત તો આવી જ રહેવાની બેન. મેં તમને ફોન કરીને કીધું તું, મારો છોકરો એક તો પારકી જણી લાવ્યો છે, છોકરીઓ પર છોકરીઓ જણ્યા કરે છે, એક પીજી બી છોકરી જણવાની છે, તો મેં તમને સમજાવ્યું કે તમારી દીકરીને તમે સમજાવો કે આ ત્રીજું છોકરું પડાવી નાખે, પણ તમે સાંભળતા નથી. તમે એને સમજાવી નહીં તમારી દીકરીને. આજે તમારી દીકરી મને નિરાશામાં નાખી દીધી, આજે મારે શું કરવાનું? બોલો. વાતચીત કરતી હતી, લમણા જીત બધી ચાલ્યા કરે. આપડે તો માથા કુ કેમ, શું થયું? કઈ નઈ, એને શું થવાનું? એને તો ભગવાન અમે દીકરા દીકરો આપ્યો જ છે ને. માથા કુ તો મારા ટોપલે જ છે, બધી મારા માથા પર જ છે બેન. તું એવું ના વિચારીશ ગોમતી, તું તો કેટલી નસીબદાર છું. આ તારી છોકરીઓ જો, જાણે લક્ષ્મીજીનું સ્વરૂપ છે તારી છોકરીઓ. છોકરીઓ લક્ષ્મીજીનું સ્વરૂપ, બોલવાની વાત અલગ છે બેન. એને ભણાવવાની, ગણાવવાની, એ લોકોના પાછળ પૈસા ખર્ચા કરવાના, ભણાવી ગણાવીને સાસરે મોકલવાની, લગ્ન કરવાના. બેન આ છોકરીઓ નહીં, મારા માથાનો ભાર છે બેન, ભાર. ગોમતી તો ખોટું વિચારું છું, છોકરીઓ એ માથાનો ભાર નહીં પણ ભરનો દરિયો છે. આ છોકરીઓ તારી જો કેટલી સુંદર છે, જાણે વૈષ્ણવ દેવીનો અવતાર જોઈએ તો. હા બેન, તું સાચી વાત તો કરે છે, દીકરીઓ સાચે જ મારી લક્ષ્મીનો અવતાર જ લાગે છે.
આજે તો તારા બહુની હાલત શું કરી નાખી છે, તેને કેટલો માનસિક ત્રાસ આપ્યો છે, એના તન અને એના મન પર શું અસર થાય, એને તારે આવા સમયે તો તારે એને આનંદિત રાખવી જોઈએ. ગુમતી તું ખોટી કરી રહી છું, તું તારું સુધાર બતાવ, તું સુધાર. આવ બેટા આવ, આવ મારી પાસે આવ. આજે પુત્રના મોંમાં હું એટલી બધી આંધળી થઈ ગઈ કે મેં એક માં થઈને તને સમજી ના શકી. આજે મેં તને ન બોલવાના વેણ થયા, મને માફ કરી દે મારી દીકરી. આજે આજે આપણા ઘરમાં એક દીકરી આવવાની છે, ભલે લક્ષ્મીનું રૂપ હોય, આપણે એનું દિલથી સ્વાગત કરશું. ભલે આજે ત્રણ છોકરીઓ છે, કાલે ઉઠીને નવ દુર્ગા પણ આવશે, તો આપણું એનું ધૂમ ધમાકેથી સ્વાગત કરશું. તું એની ચિંતા કરીશ નહીં બેટા, હું તારી સાથે છું, તું ગભરાઈશ નહીં, તું તારું ધ્યાન રાખજે બેટા, હું હંમેશા તારી સાથે જ છું. ગોમતી એક નર્મદા, તારો ખૂબ ખૂબ આભાર બેન, તું એક લક્ષ્મી રૂપી દીકરીનું મને મહત્વ સમજાવ્યું, તારો ખૂબ ખૂબ આભાર માનું છું બેન. સાંભળો તો કરા, હું એવું કહું છું, આપણી દીકરીને ભણી ગણીને આમ સાહેબ બને એવું તમે નથી ઈચ્છતા? તારામાં તો અક્કલ જ નથી, આમ ભણી ગણીને સાહેબ છોકરાઓ થાય, છોકરીઓ નહીં. છોકરીઓને તો ભણાવવાની જ, એટલે કે જલ્દીથી એમના લગ્ન કરાવી શકાય, અને એના લગ્ન માટે જેટલી જરૂર હતી એટલી મેં એને ભણાવી દીધી છે. હવે એને તારી સાથે ઘરકામ શીખવાડ, નહીં તો સાસરીથી પાછી આવશે તો આપણે સમાજમાં શું મોડું બતાવીશું. દીકરીઓ તો સાસરે શોભે, સમજી જા. આવે પપ્પા, મારે તમારી સાથે વાત કરવી છે.
મારે કંઈ નથી સાંભળવું, જા તારી માં જોડે રસોડામાં જા અને ઘરકામમાં મદદ કર, તારા માટે સારા છોકરાઓના માંગા આવી રહ્યા છે, કોઈ સારો છોકરો જોઈ લગ્ન કરાવી દઈએ એટલે ગંગા નાયા. આવું કેમ બોલો છો, છોકરીની વાત તમે એકવાર સાંભળી તો લો. પપ્પા, હું આટલું બધું ભણી ફક્ત લગ્ન કરવા માટે નથી ભણી. નાનપણથી મારું સપનું હતું કે હું આઈએએસ ઓફિસર બનું અને મેં એની તૈયારી પણ ચાલુ કરી દીધી છે અને એક્ઝામમાં હું પાસ પણ થઈ ગઈ છું. હવે એના માટે મારી બીજા શેર, એની ટ્રેનિંગ માટે મારે બીજી શેર જવાનું છે અને તમે કહો છો કે બધું જવા દો. શું તમે એમ ઈચ્છો છો કે મારા સપના રગદોળાય જાય? નાનપણથી તમે જેમ કહ્યું એમને કર્યું છે. શું પહેરવું, શું ખાવું, શું પીવું, કોની સાથે મૈત્રી સંબંધ રાખવા, બધું હું તમારું માની છું અને હું આઈએએસ ઓફિસર બનીશ તો હું મારું અસ્તિત્વ બનાવવા માગું છું, મારી ઓળખાણ ઊભી કરવા માગું છું, બીજા કોઈ માટે નહીં. અને પપ્પા, હું તમારી દીકરી છું, નહીં કોઈ અણગમતો સામાન કે તમે મને બીજાને પધરાવી. હું એમ કહું છું કે ક્યાં સુધી સમાજ માટે જીવવાનું? મારી જિંદગી તો નીકળી ગઈ કે લોકોના ટોળા સાંભળીને કે મારે કોડે દીકરી છે. દીકરી તો આજે દીકરી તો કોના ઘરે નથી, મારી દીકરી તો મારા માટે મારું અસ્તિત્વ છે. જોજો જોજો, આપણી દીકરી એક દિવસ દીકરાની કોટ ચોક્કસ ઉડશે, મને વિશ્વાસ છે. એ મને વિશ્વાસ છે, આપણી દીકરી એક દિવસ મોટી થઈને દીકરાની કોટ ચોક્કસ ઉડશે, મને વિશ્વાસ છે. તમે એના સપના પૂરા કરવામાં આડા ના આવશો. એને જે કરવું છે તેને કરવા દેજો, તમને મારા સમ છે. પપ્પા પ્લીઝ માની જાઓ ને, હું તમને નારાજ કરીને જીત હાસિલ કરવા નથી માંગતી અને હું સમાજમાં તમારું સ્વાભિમાન સન્માન વધારવા માગું છું. જ્યારે હું આઈએએસ ઓફિસર બનીને આવીશ ત્યારે તમે મારા પર ગર્વ કરશો. માની જાઓ ને, હવે છોકરીઓ શું નથી કરી શકતી, કયા ક્ષેત્રમાં એમણે પગ પસેરો નથી કર્યો. ડૉક્ટર, પાયલટ, ઇન્જિનિયર, હવે તો ટ્રેન ચાલક પણ હોય છે છોકરીઓ. બસ, તમારા બેવની વાતને આજ સુધી કદી ટાળી શક્યો છું? જા બેટા, જીવી લે તારી જિંદગી, પૂરા કર તારા સપના, બનાવ તારી આગવી ઓળખ, કર દુનિયા મુઠ્ઠીમાં. થેન્ક યુ મમ્મી પપ્પા.
મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો તેવામાં આપણે ભારત રત્ન લતા મંગેશકરજીને કેવી રીતે ભૂલી શકીએ છીએ? તેમની સાથે જ એક સંપૂર્ણ કહી શકાય યુગનો અંત થયો છે અને તેમને જ આજરોજ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે. સાથે જ સિંધુ તાઈ સપકાલને આજરોજ અહીંયા શ્રદ્ધાસુમન એનાયત કરવામાં આવી રહ્યા છે. આપ જણાવશો તેમના વિશે શું કહેવા માગો છો? સિંધુતાઈ સપકાળ એક બહુ મોટા સમાજસેવક બની ગયા. એમની હમણાં જ આપણે ડેથ થઈ છે અને રાષ્ટ્રપતિ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં એવું કહેવાય છે કે અનાથ લોકોની આઈ મંજે સિંધુતાઈ, એનો અર્થ એટલે કે જે અનાથ લોકો છે એમના માટે કોઈ મા સ્વરૂપ છે તો એ સિંધુતાઈ સપકાળ છે. અને મહારાષ્ટ્રમાં 4 મોટા મોટા એમણે આશ્રમો સ્થાપ્યા છે અનાથ બાળકો માટે અને હજારો બાળકોનું પાલન પોષણ એ કરે છે. લતા મંગેશકર વિશે આપણે કશું કહેવાનું નહીં, અમારે તો બહુ નાના છે આપણે એમના વિશે કંઈ પણ બોલવા માટે. પણ એ રાષ્ટ્ર, એ તો આપણા સ્વર કોકિલ કંઠીલ છે અને એમને ભારત રત્નોનો એવોર્ડ મળેલો છે. આખા હિન્દુસ્તાનની વાત નહીં પણ આખા વર્લ્ડમાં એ દરેકના હૃદયમાં વસે છે. તો એ લતા મંગેશકર અને સિંધુતાઈ સપકાળને આપણે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપીશું. ना हम